मॉर्निंग विद्यार्थी मित्रों, बालगोकुलम शैक्षणिक संकुल में आप सबनु स्वागत छे। विद्यार्थी मित्रों, आज तो शनिवार छे, तो आज आपणे आपणी प्रोजेक्ट बुक में होमवर्क करीशुं। ओके, तो प्रोजेक्ट बुक में आपणे अगाउ पांच चैप्टर सुधी सीखी गया छे। पांचमो चैप्टर हतुं शाळानी वस्तुओ विशे। हवे आपणे आज छठ्ठू चैप्टर जोईए, शब्दपूर्ति बे। तो अहींया आपणने अलग अलग चित्रों आपेला छे, बराबर, अने अहींया ए बधा ज चित्रोना नाम आपणने आपेला छे। હવે એમાંથી આપણે શું કરવાનું છે, નામ વાંચવાના અને એમાંથી ચિત્ર શોધવાનું, અને એમાં એનો ખૂટતો અક્ષર જ ભરવાનો। જો આમાં અમુક અક્ષરો આપેલા છે અને અમુક ખાલી જગ્યા આપેલી છે, તો ખાલી જગ્યામાં આપણે ખૂટતો હોય એવો અક્ષર ભરવાનો છે। ઓકે, હવે એમાં આપણને પહેલો શબ્દ આપેલો છે, એની નીચે લીટી કરીએ અને વાંચીએ શું લખેલું છે। પીપુડી, તો પીપુડીનું ચિત્ર આપણને અહીંયા આપેલું છે, બરાબર। તો અહીંયા જો પી અને ડી આપેલું છે, તો વચ્ચે આપણે શું ઘટે છે, પને દીર્ઘ પુ, એટલે આપણે અહીંયા પુ લખવાનું છે। ત્યાર પછી એના પછીના શબ્દ નીચે લીટી કરીએ અને વાંચીએ શું લખેલું છે। ખજૂર, ખજૂર લખેલું છે, તો ખજૂરનું ચિત્ર અહીંયા છે, તો એમાં ખ અને ર આપેલો છે, તો શું ઘટે છે, જને દીર્ઘ જુ, તો આપણે અહીંયા જને દીર્ઘ જુ એવું લખવાનું છે। ત્યાર પછી એના પછીનો શબ્દ છે, એ શું લખેલું છે, ચાલો વાંચીએ। શેતુર, શેતુર, તો શેતુર એક ફળ છે, બરાબર, બધા ઓળખો છો ને ફળ શેતુરને, તો જો શેતુરનું ચિત્ર અહીંયા આપેલું છે, એમાં શે અને ર આપેલો છે, તો શું ઘટે છે વચ્ચે, તને દીર્ઘવ તું, તો આપણે અહીંયાથી જોઈને તને દીર્ઘવ તું અહીંયા લખવાનું। ત્યાર પછી આપણને શું આપેલું છે, જે શબ્દ આપેલો છે એ વાંચીએ। સુપડી, તો સુપડીનું ચિત્ર તો અહીંયા પહેલું જ છે, તો આપણે એમાં પ અને ડી આપેલું છે, તો શું ઘટે છે, સને દીર્ઘવ સુ, તો સસલાના સને દીર્ઘવ સુ આપણે અહીંયા લખીશું। ત્યાર પછી એના પછીના શબ્દ નીચે લીટી કરીએ ને વાંચીએ શું લખેલું છે। જલેબી, તો જલેબીનું ચિત્ર તો અહીંયા આપેલું છે, એમાં જ અને બી લખેલું છે, તો શું ઘટે છે, લને એક માત્રા લે, તો આપણે અહીંયા લને એક માત્રા લે લખીશું। ત્યાર પછી વેલણ એવું લખેલું છે, તો વેલણ અહીંયા શેતુરની બાજુમાં છે, દેખાય છે ને બધાને, તો વેલણમાં લ અને ણ આપેલ છે, શું ઘટે છે, વને એક માત્રા વે, એટલે આપણે અહીંયા વને એક માત્રા વે લખશું। ત્યાર પછી શું લખેલું છે, તપેલી, તો તપેલીનું ચિત્ર ક્યાં છે, જો અહીંયા નીચે આપેલું છે, બરાબર, એમાં ત અને લી આપેલું છે, તો શું ઘટે છે વચ્ચે, પને એક માત્રા પે, એટલે આપણે અહીંયાથી જોઈને અહીંયા પને એક માત્રા પે લખીશું, બરાબર। ત્યાર પછી શું લખેલું છે અહીંયા, આ શબ્દની નીચે લીટી કરીએ ને વાંચીએ। નાળિયેર, નાળિયેર લખેલું છે, તો નાળિયેર પણ અહીંયા આપણને નીચે આપેલું છે, જો એમાં નાળી અને ખાલી જગ્યાને ર આપેલું છે, તો શું ઘટે છે, તો જો અહીંયા યને એક માત્રા યે ઘટે છે, તો આપણે અહીંયાથી જોઈને અહીંયા યને એક માત્રા યે લખીશું। ત્યાર પછીનો જે શબ્દ છે એની નીચે લીટી કરીએ ને વાંચીએ શું લખેલું છે। સૈનિક, તો સૈનિક તો અહીંયા જ છે, એમાં ની ને ક આપેલું છે, તો આપણે શું ઘટે છે, સને બે માત્રા સહી, તો અહીંયા આપણે સસલાના સને બે માત્રા સહી લખશું। ત્યાર પછી જે શબ્દ છે એની નીચે લીટી કરીને વાંચીએ શું લખેલું છે। પૈસા, તો પૈસાનું ચિત્ર ક્યાં છે, જો અહીંયા 50 પૈસા આપેલા છે, તો અહીંયા એમાં સા આપેલું છે, તો શું ઘટે છે, પને બે માત્રા પૈ, તો આપણે અહીંયાથી જોઈ અને પને બે માત્રા પૈ લખીશું। ત્યાર પછી જે શબ્દ છે એની નીચે લીટી કરીએ શું લખેલું છે। ઢોલ, તો ઢોલનું ચિત્ર ક્યાં છે, જો પૈસાની નીચે જ છે, તો અહીંયા ઢોલના ચિત્રમાં લ આપેલું છે, તો શું ઘટે છે, ઢને કાનો માત્રા ઢો, તો આપણે અહીંયા ઢને કાનો ને માત્રા કરીશું ઢો લ। ત્યાર પછી જો આપણને અહીંયા શું આપેલું છે, શબ્દ ચકડોળ, તો ચકડોળનું ચિત્ર અહીંયા આપણને નીચે આપેલું છે નાળિયેરની બાજુમાં છે ને, તો અહીંયા ચકડોળમાં ચ ક પછી ખાલી જગ્યા અને અળ આપેલો છે, તો શું ઘટે છે, તો જો અહીંયા શબ્દમાં ડને કાનો માત્રા ડો છે એ ઘટે છે, તો આપણે અહીંયાથી જોઈને અહીંયા ડને કાનો માત્રા ડો કરીશું। ત્યાર પછી જો અહીંયા આપણને કયો શબ્દ આપેલો છે એની નીચે લીટી કરીએ અને વાંચીએ, જો ગને કાનો બે માત્રા ગૌશાળા, ગૌશાળા એટલે જ્યાં ઘણી બધી ગાયો રહેતી હોય એવું, એવી જગ્યા, તો એને ગૌશાળા કહેવાય, તો આમાં ક્યાં છે એવું ચિત્ર જો આ રહ્યું, હવે એમાં ખાલી જગ્યા આપેલી છે અને શાળા એવું લખેલું છે, તો શું ઘટે છે, ગને કાનો બે માત્રા ગૌ, તો આપણે અહીંયા ગને કાનો બે માત્રા ગૌ લખીશું, બરાબર, એટલે ગૌશાળા। ત્યાર પછી આપણને અહીંયા બીજો એક શબ્દ આપેલો છે,
मौलवी, तो मौलवी एटले मुस्लिम जे होय एना धर्मगुरु होय एने मौलवी कहेवाय। तो मौलवीनुं चित्र अहींया आपेलुं छे, एमां ल अने वी आपेलुं छे, तो शुं घटे छे? मने कानो ने बे मात्रा मऊ, तो अहींया आपणे मऊ लखीशुं, मने कानो ने बे मात्रा, बराबर। ત્યાર પછી અહીંયા જે આપેલું છે એની નીચે લીટી કરીએ, શું લખેલું છે? પલંગ, તો પલંગનું ચિત્ર તો અહીંયા જ છે, એમાં પ અને ગ આપેલા છે, તો વચ્ચે શું લખવાનું? શું ઘટે છે? લને માથે અનુસ્વર એટલે કે મીંડું, એટલે અહીંયા આપણે લખશું પ પછી લને માથે મીંડું એટલે કે અનુસ્વર પલંગ, બરાબર। ત્યાર પછીનું જે શબ્દ છે એની નીચે લીટી કરીએ અને વાંચીએ, શું લખેલું છે? મંજીરા, તો મંજીરાનું ચિત્ર ક્યાં છે? જો અહીંયા છે, ઢોલકની નીચે, બરાબર। તો અહીંયા આપણને જી ને રા આપેલું છે, આગળ ખાલી જગ્યા છે, તો અહીંયા શું ઘટે છે? તો જો અહીંયા મને અનુસ્વર, મને માથે મીંડું ઘટે છે, તો આપણે અહીંયા મની ઉપર અનુસ્વર એટલે કે મને માથે મીંડું કરીશું એટલે મંજીરા એવું બની જાય। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી આપણે શબ્દો વાંચી વાંચી એના ચિત્રની નીચે આપણે ખૂટતા અક્ષરો ભર્યા, પછી એની નીચે જો આપણને એક પ્રશ્ન આપેલો છે। શું પ્રશ્ન છે? રોટલી વણવા શાનો ઉપયોગ થાય છે? તો આ બધા ચિત્રોમાંથી રોટલી વણવા માટે તમે શેનો ઉપયોગ કરો છો? મમ્મી રોટલી વણે છે ને, શેનાથી વણે છે? હા, આ વેલણથી। તો આપણે અહીંયા વેલણ એવું લખવાનું છે ખાલી જગ્યામાં, વેલણ, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે આપણી પ્રોજેક્ટ બુકમાં પેજ નંબર 8 ઉપર જે આ શબ્દ પૂરતી શીખ્યા અને નીચે આ પ્રશ્નનો જવાબ લખ્યો, એવી રીતે તમારે પણ આવી જ રીતે આ પેજ નંબર 8 પૂર્ણ કરવાનું છે, ચેપ્ટર 6, ઓકે? તો પૂર્ણ કરશો ને બધાએ? સારું, ચાલો ત્યારે આવજો।